મુક્તેશ્વર મહાદેવ પાંડવે અજ્ઞાતવાસ સમય અહીં લીધો હતો આશરો. પ્રકૃતિના સાનિધ્યનો અનેરો અનુભવ કરાવતું વડગામ પંથકનું સરસ્વતીના કિનારે અતિ પ્રાચીન અને રમણીય સુંદર મુક્તેશ્વર મહાદેવ સ્થળ, અતિ પ્રાચીન માન્યતાઓથી જોડાયેલી અત્યંત પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર મુક્તેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું અતિ પ્રાચીન મુક્તેશ્વર તીર્થ સ્થળે કુદરતના સુંદર નયનરમ્ય દ્રશ્યો વચ્ચે નીરવ શાંતિનો અહેસાસ કરાવતું સિદ્ધ સ્થળ તરીકે સુવિખ્યાત છે. ચોપાસ ફેલાયેલા ભેદી ખડકો અને ઘટાદાર વનરાયો વચ્ચે વિસ્તરાયેલો સમગ્ર વિસ્તાર ઐતિહાસિક ધરોહરને પોતાની આગોશમાં સમાવીને બેઠેલો દ્રષ્ટિગોચર થયા છે. બનાસકાંઠા જિલ્લાની પૂર્વ દિશાએ વડગામ તાલુકાનું મુકેશ્વર ગામ સરસ્વતી નદી ઉપર બનાવેલ ડેમ સાઈડ વિસ્તારમાં મુક્તેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. કુવારિકા એટલે સરસ્વતી નદીના કિનારે પર્વતોની વચ્ચે મનોરમ્ય અને ભારે રમણીય સ્થળ આવેલું છે અને આ મંદિરની દંતકથા મુજબ આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી હોવાનું કહેવાય છે. પાંડવોએ એમના ગુપ્તવાસનો વનવાસ સમય અહીં પસાર કર્યો હતો. પાંડવોએ પાંડુ પિતાનું અહીં શ્રાદ્ધ કરી પિતાના આત્માને મુક્તિ અપાવેલી એટલે આ સ્થળ મુક્તેશ્વર તરીકે ઓળખાયું. કુદરતી પહાડોના સૌંદર્ય વચ્ચે નદી કિનારે આવેલા રમણીય મંદિર સમક્ષ પિતૃ શ્રાદ્ધ કરવાનો મહિમા હોતા શ્રદ્ધાળુઓ પિતૃ શ્રાદ્ધ માટે તેમજ જનોઈ બંધવાની વિધિ માટે અહીં આવતા હોય છે. ભાદરવા સુદ 11ના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. અલ્પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ લોકો દાન પુણ્ય શ્રદ્ધાપૂર્વક કરે છે અને ભોળાનાથને રીઝવવા ભક્તિ પણ કરે છે. ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના મુક્તેશ્વર ગામે સરસ્વતી નદી કિનારે પ્રાચીન અને પૌરાણિક મુક્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ ભૂમિ પર પાંડવોના પિતા પાંડુ રાજાના આત્માની મુક્તિ માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી. ત્યારે ભોળાનાથ પ્રસન્ન થયા તેથી તેમનું નામ મુક્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાવવામાં આવે છે. અરવલ્લીની ગિરિમાળામાં આવેલ કુદરતી સૌંદર્યનો નજારો ખરેખર જોવાલાયક છે. અહીંયા ખૂબ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાની જાતને ધન્યતાથી અનુભવે છે. આ શિવલિંગ એ સ્વયંભૂ શિવલિંગ છે, 5000 વર્ષ જૂનું છે. આ સ્વયંભૂ શિવલિંગ છે, પાંડુ રાજાનું મોક્ષ ગતિઓ કરેલી, એમને તર્પણ કરેલું એટલે મહાદેવનું નામ, એમને મુક્તિ મળી એટલે મહાદેવનું નામ મુક્તેશ્વર મહાદેવ પડ્યું છે. આ સરસ્વતી નદી છે, અહીંયા બાજુમાં ડેમ છે અને અહીંયાથી યાત્રાળુઓ દૂર દૂરથી આવે 100-150 કિલોમીટર સેટેથી, એટલે સરકાર આમાં રસ લે અને પર્યટક યાત્રાધામ વિકાસ બળમાં મૂકે એવી લોકોની ચાહના છે.